હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. આજે મિત્રો આપણે માહિતી મેળવીશું દીપક રજનીક, જેઓ સિનિયર જર્નાલિસ્ટ છે, અને તેમણે ટ્વીટ કરીને સરકારી ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા ખુશીના ન્યૂઝ આવ્યા છે. મિત્રો, ગુજરાત ગૌણ સ્વ પસંદગી બોર્ડની જે અલગ અલગ ભરતીઓ માટેની પરીક્ષાની ફોર્મ ભરાયેલા તેની રાહ જોયેલા ઉમેદવારો માટે મોટા ખુશીના ન્યૂઝ આવ્યા છે. મિત્રો, દીપક રજનીએ ટ્વીટ કરીને માહિતી આપી કે ગૌણ સ્વ પસંદગી બોર્ડની 205, 206, 207, 208, 209 અને 211ની પરીક્ષાની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે આવા ખૂબ જ સારા સમાચાર. કોમન પરીક્ષા લેવાની દરખાસ્ત ના મંજૂર. હવે દરેક પરીક્ષા અલગ અલગ લેવાશે, સીપીટી નહીં લેવાય. સપ્ટેમ્બરમાં પરીક્ષાનું થશે આયોજન, રાજ્ય સરકારે આપી મંજૂરી. એટલે કે મિત્રો, આગામી સમયમાં જ્યારે ગૌણ સ્વ પસંદગી બોર્ડ ક્લાર્કની ભરતી માટે નવું માળખું બહાર પાડ્યું છે કે કોમન પરીક્ષા લઈને ભરતી કરવી, પરંતુ આજે 2022માં ભરાયેલા ફોર્મ હતા તેની ભરતી માટે તે લાગુ નહીં પડે. એટલે કે અલગ અલગ પરીક્ષા માટે અલગ અલગ પરીક્ષાર્થીઓ માટે અલગ અલગ પરીક્ષા જે લેવાની છે તે બોર્ડ દ્વારા લેવામાં આવશે. એટલે કે કોમન પરીક્ષા નહીં લેવાય. એટલે કે કોમન પરીક્ષાની દરખાસ્ત નામંજૂર કરવામાં આવી છે અને દરેકની પરીક્ષા અલગ અલગ લેવાશે, જેમાં સીપીટી નહીં લેવાય અને આગામી સપ્ટેમ્બર મહિનામાં તેનું આયોજન થઈ શકે છે. એક મોટા ખુશીના ન્યૂઝ કહી શકાય. મિત્રો, થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક્સ એન્ડ ગુડ બાય.